नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं से अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। આજે નવસારીમાં ભારત બંધને કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી। સવારે ગ્રામીણ વિસ્તારમાં કેટલીક દુકાનો બંધ રહેવા પામી હતી, પરંતુ સમય જતાં આ દુકાનો પણ ખુલી જવા પામી હતી। વેપારીઓ શરૂઆતમાં મૂંઝવણમાં હતા કે બંધ રાખવું કે કેમ, પરંતુ અન્ય દુકાનો ખુલ્લી જોતાં તેમણે પણ પોતાની દુકાન વેપાર ધંધા ખોલી નાખ્યા હતા। આજે વાહન વ્યવહાર પણ યથાવત રહેવા પામ્યો હતો। તો બીજી તરફ પોલીસ દ્વારા કેટલાક કોંગ્રેસીઓની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસીઓને નજરકેદ રાખ્યા બાદ સાંજે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। ત્યારે ભાજપના વિવિધ સંગઠનોએ અપીલ કરી હતી કે વેપારીઓ પોતાનો વેપાર ધંધો ચાલુ રાખે, અને આ અંગે જે અપીલને માન આપતા વેપારીઓએ વેપાર ધંધો ચાલુ રાખતા ભાજપના જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહ અને કિસાન મોરચાના પ્રમુખ એવા દેવાંશુ દેસાઈએ આજે પ્રજાનો આભાર માન્યો હતો અને તેમને ભાજપ તરફી વિશ્વાસ રાખવા માટે જે અભિપ્રાય અને જે આજે વેપાર ધંધા ચાલુ રાખી ભારત બંધને નિષ્ફળ બનાવ્યું છે તે બદલ પણ પ્રજાને આભાર વ્યક્ત કર્યો હતો। સાંભળો ભૂરાલાલ સૌ શું કહે છે। કૃષિ કાયદા વિરુદ્ધ અમુક ખેડૂત આગેવાનો અને અમુક વિપક્ષ પાર્ટીઓ તરફથી વિરોધ કરી અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, એમાં આજે નવસારી જિલ્લામાં સમગ્ર ખેડૂત લોકોએ અને વેપારી લોકોએ એને કોઈ પણ જાતનો સાથ સહકાર આપ્યો નથી, અને મુખ્ય મેન બજારો, મેન કૃષિ બજારો એપીએમસી અને સંઘ તાલુકા બધા જ ખુલ્લા રાખીને જે કેન્દ્ર સરકારે કૃષિ કાયદો પસાર કર્યો છે એને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે, એ માટે સમગ્ર વેપારી આલમ, સમગ્ર ખેડૂત આલમને હું આભાર માનું છું। અને જે કૃષિ કાયદાનો જે અમલ કરવા માટે જે સાથ સહકાર આપ્યો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર। ભારત બંધ આજે કિસાનોને લઈને આપવામાં આવ્યું હતું, એટલે કે કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે ભાજપના કિસાન મોરચાના પ્રમુખ દ્વારા નવસારી જિલ્લામાં કિસાનો દ્વારા એટલે કે ખેડૂતો દ્વારા ભારત બંધના એલાનને નિષ્ફળ બનાવવામાં આવ્યું તે અંગે દીપક દેસાઈ ઉર્ફે દેવાંશુ દેસાઈ શુંનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ। હું દેવાંશુ જસવંતરાય દેસાઈ ધરતીપુત્ર છું, વ્યવસાય ખેડૂત છું। નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખનો જવાબદારી સંભાળું છું। અમારી રાષ્ટ્રીય નેતાગીરી, પ્રાદેશિક નેતાગીરી અને મારી જિલ્લાની નેતાગીરી ની અપીલને અને મારા કિસાન મોરચાના પ્રમુખ તરીકે મારી અપીલને નવસારીની સુજ્ઞ જનતાએ માન આપી આ અપપ્રચાર કરનારની અપીલને ધ્યાને ન લેતા ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે, તે બદલ એમનો નતમસ્તકે સ્વાગત કરું છું અને આભાર માનું છું। મિત્રો, આવા અપપ્રચાર દેશને નુકસાન કરતા છે, રાજ્યને નુકસાન કરતા છે। પોતાનો રાજકીય રોટલો શેકવા માટે જે અત્યારે આ આંદોલનો કરે છે એ લોકો પાસે કોઈ પ્રશ્ન, ઠોસ પ્રશ્ન નથી। કહેવામાં આવે છે ત્યારે બિલમાં તમને ક્યાં વાંધો છે, જણાવો તો બેસીને ચર્ચા કરે તો તે વાત કરતા નથી, અને બિલ નાબૂદ કરો, બિલ નાબૂદ કરો જેવી વાતો કરે છે। આ સુફિયાની વાતો ખેડૂતોના અહિત કરનારી વાતો છે। ખેડૂતોનું દર્દ, ખેડૂતોનું હિત જે લોકોને હોય ને, તો આ અત્યારે જે ચીકુ છેલ્લા 5-7 દિવસથી બંધ છે એ લોકોની દેન છે। આ આંદોલન ન કરતે તો આ રાબેતા મુજબ ચીકુ અને ફળફળાદી ચાલતે। મિત્રો, આ તો ખેડૂતની કમર તોડી નાખવાની વાત છે અને લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે, એટલે આપ સાણી જનતાએ અમારી અપીલને માન આપી, અમારી વાતને ગ્રાહ્ય રાખી એવું મારું અંગત મંતવ્ય છે। મિત્રો, આવી અપીલો કરી હમો આપને સાચી માહિતી આપીશું એવી મારી તમને વિનંતી છે। મિત્રો, ફરી ફરી વાર નવસારીની પ્રજા, નવસારીના વેપારીઓ, નવસારીના ખેડૂત મિત્રો, આખા જિલ્લાની વાત કરું છું,
એઓએ જે અમારી અપીલને માન આપી આ ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે તે બદલ એમનો નતમસ્તકે આભાર માની વિરમું છું. મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. તો ભાજપ હમસે ડરતી હૈ इसीलिए पुलिस को आगे करती है कहनारा कांग्रेसियों के जेमनी पुलिसे आजे अटक करी हती अने तेमने नवसारीना विविध स्थले राखवामां आव्या हता. आ कांग्रेसियों छूट्या बाद पोतानो हुंकार व्यक्त कर्यो हतो. तो आ कांग्रेसी नेताओनुं शुं कहेवुं छे ए पण सांभळी लो. आज रोज खेडूत आंदोलन माटे नवसारी जिल्ला कांग्रेस समिति द्वारा अने પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર બંધ રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમને સંપૂર્ણપણે કચડી નાખવાનો પ્રયત્ન કરવામાં સવારથી જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અત્યારે જે ખેડૂત આંદોલન ચાલે છે એ ખૂબ જ શરમજનક ઘટના છે. ભારત દેશ માટે ખૂબ જ શરમજનક ઘટના છે. અને અત્યારે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે. આ ભાજપી સરકાર નકામી અને નાલાયક સરકાર જે છે એ ખેડૂતોને તદ્દન કચડી નાખવા માંગે છે. આ જ પરિસ્થિતિ શિક્ષકોની, વેપારીઓની અને એક દિવસ એવો આવશે કે દરેક સંઘોએ પોતપોતાના હક માટે લડવા માટે નીકળવું પડશે. કોંગ્રેસ પાર્ટી હંમેશા કચડાયેલા વર્ગની સાથે જ રહી છે અને હંમેશા સાથ આપે છે. એ માટે અમે આજ રોજ બંધ રખાવવાના માટે 9:30 વાગે જે પ્રોગ્રામ રાખેલો હતો તો અમને સંપૂર્ણપણે એ પ્રોગ્રામમાં અમને દબાવી દેવાનો પ્રયત્ન, કોંગ્રેસના જે સક્રિય કાર્યકર્તા તરીકે અમને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં પોલીસ દ્વારા આવ્યો છે. અને પોલીસ એમાં એમનો પણ વાંક નથી. એ લોકો ભાજપની જે આ નકામી અને જુલમી સરકાર છે એમના પ્રમાણે એ લોકોએ કરવું પડે છે. એ લોકોનામાં બી અંદર કંઈ કેટલા એવા હશે કે જે લોકો કોંગ્રેસની પીઠ થપથપાવતા હશે કે આ કોંગ્રેસ જે કરી રહી છે એ બરાબર કરી રહી છે. સવારથી 6 વાગ્યાથી મને ડિટેન કરી લીધી. હું નવસારી જિલ્લા મહિલા પ્રમુખ ફાલ્ગુની પટેલ છું. મને ડિટેન કરવામાં આવી. ત્યાર પછી અમારા બીજા બધા હોદ્દેદારોને પણ ડિટેન કરવામાં આવ્યા અને રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા. પોલીસે અમને ત્યાં તો સારો સહકાર આપ્યો પણ આ રીતે શું પ્રજાને કે લોકોને પોતાને જે અન્યાય થાય છે એ અન્યાય સામે લડવાનો અધિકાર નથી. અને અન્યાય સામે જો લડવાનો અધિકાર ન હોય તો બંધારણનો ભંગ ભાજપ સરકાર કરી રહી છે. એક દિવસ સમગ્ર ક્ષેત્ર, બધા ક્ષેત્રમાંથી જ્યારે લોકો સંયુક્તપણે જ્યારે બહાર નીકળશે તો આ ભાજપ સરકારે ઘરે બેસી જવાનો વારો આવશે એ લખી રાખજો. આજે ખેડૂતોના સંગઠનો દ્વારા આખા ભારતમાં ભારત બંધનું એલાન જે કરવામાં આવેલું હતું એ એટલે માટે કરવામાં આવેલું હતું કે જે ખેડૂત વિરોધી જે 3 કાયદાઓ સરકારે પાસ કર્યા છે એના વિરોધમાં આજે આંદોલન જે હતું એને રાષ્ટ્રના અને ગુજરાતના પણ મોટેભાગના સમાજોએ અને સંસ્થાઓએ એમને ટેકો જાહેર કરેલો હતો. એની સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ રાષ્ટ્રવ્યાપી એમને સમર્થન આપેલું હતું કે જે કાળો કાયદો છે એને નાબૂદ કરવામાં આવે. એને માટે અમે ગઈકાલે નવસારી શહેરના બજારોમાં ફરીને લોકોને, ખેડૂતોને સમર્થન આપવા માટે અપીલ કરેલી. લોકો એને માટે સમર્થન આપવા માટે રાજી પણ થયેલા. જેની જાણ તંત્રને થતાં એમણે આ બંધ નહીં થાય એને માટે પોલીસનો દુરુપયોગ કરીને આજે સવારથી 4:30 વાગ્યાથી અમારા કાર્યકરોની ધરપકડ કરી અને અહીંયા આગળ કોઈ પણ જાતનું અમે ખેડૂતો સાથે કે કોઈ પણ વેપારીઓ સાથે કોઈ ચર્ચા નહીં કરી શકીએ એ રીતનું વાતાવરણ ઊભું કરેલું. આજે સવારે અમારા મોટેભાગના કાર્યકર્તાઓને ઘરેથી ઊંઘતા હતા ને ત્યાંથી એમને ડિટેન કરવામાં આવેલા. અમને પણ એપીએમસી માર્કેટ પર જ્યારે અમે ગયા તો ત્યાંથી અમને ડિટેન કરવામાં આવ્યા. અને જે અમારું સંવિધાનિક અમારો અધિકાર છે વિરોધ કરવાનો એ પણ અમને અમારે છીનવાઈ ગયો એવું લાગે. આ લોકશાહીની જગ્યાએ ઠોકશાહી હોય એવું લાગી રહ્યું છે. અને અહીંયા આખા દિવસ દરમિયાન લોકો, જે લોકો બંધ કરવા માંગતા હતા એમને પણ એમણે જબરજસ્તીથી દુકાનો ચાલુ રખાવી અને સમર્થન આપવા માટે રોકેલા હતા. આમ આજે નેતાઓના આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની વચ્ચે કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધને સદંતર નિષ્ફળતા મળી છે. નવસારી વિજલપર નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલે છે.
તુષાર જાની કે જે વહીવટદાર તરીકે કાર્યરત છે ત્યારે તેઓ મક્કમતાથી અમુક નિર્ણયો લઈને પાલિકાની આવક વધારી રહ્યા છે। પાલિકામાં વર્ષો સુધી વેરો બાકી રાખી ગામમાં મોટા કોલર ઊંચા કરી ફરતા મોટા માથાઓ પર આજે પાલિકા દ્વારા ગા ઝીકવામાં આવ્યા છે। નવસારી અને વિજલપોર નગરપાલિકાની હદ વિસ્તારમાં જે લોકોનો વર્ષોથી વેરો બાકી હતો તેવા મિલકતદારોની મિલકત આજે સીલ કરવાની કામગીરી આરંભી હતી। જોકે જેવી પાલિકાએ કામગીરી આરંભી એટલે આવા બાકીદારોના પગ નીચેથી ધરતી સરકી જતી હોય તેમ તેઓ દોડતા દોડતા પાલિકામાં વેરો ભરવા પણ આવ્યા હતા, પરંતુ આજે પાલિકાએ બે મિલકતોને સીલ કરી છે જ્યારે અન્ય કેટલાક બાકીદારોએ આજે ફટાફટ પોતાના વેરાની ભરપાઈ કરી દીધી છે। આગામી દિવસમાં પાલિકા બાકીદારો સામે કડક કાર્યવાહી કરનાર છે અને જે નિયમિત વેરો છે એ વેરાની મુદત પૂરી થયા બાદ જો તમે વેરો ભરશો તો 10% દંડ પણ તમને પાસેથી વસૂલ કરવામાં આવશે। ત્યારે નવસારી લાઈવ તમામ મિલકતદારોને અપીલ કરે છે કે મુદતે આ સરકારી વેરો ભરી દેવો, નહીંતર તમારે એક વેરાની રકમ એટલે કે માની લો કે તમારો વેરો 400 રૂપિયા હોય તો 10% લેખે 40 રૂપિયા દંડ તરીકે પણ ભરવા પડશે અને બીજી કાનૂની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે। ત્યારે બાકી મિલકતદારો વહેલામાં વહેલી તકે વેરો ભરે, નહીંતર આ વહીવટદારના વહીવટમાં તમને કોઈ બચાવી શકશે નહીં। તમે જો મુખ્ય વેરો બાકી હશો અને મોટી રકમ બાકી હશે તો તમારી સામે ચોક્કસ પગલાં લેવાઈ શકે તેમ છે। નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈનો આગામી 14 ડિસેમ્બરે જન્મદિવસ છે, ત્યારે કબીલપોર ખાતે આવેલ કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેડિકલ શિબિરમાં વિનામૂલ્યે તમામ દર્દીઓની તપાસણી કરવામાં આવશે। લાઈફ ઇન ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ ઓફ કબીલપોર અને નવસારી માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે રામજી મંદિર ખાતે પણ કેન્સરના નિદાન માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બંને મેડિકલ કેમ્પો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે। ત્યારે આવા કેમ્પમાં લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ અગાઉથી નામ નોંધાવી દેવાના રહેશે અને તમામને આજે કોઈપણ પ્રકારના ચાર્જ વગર આ મેડિકલ કેમ્પમાં જરૂરી નિદાન કરવામાં આવશે અને ત્યારબાદ જો વધુ સારવારની જરૂર પડે તો તેમાં પણ રાહત દરે સારવાર કરવામાં આવશે એવું આયોજકોએ જણાવ્યું છે। વાત કરીએ કોરોનાની તો જિલ્લામાં આજે કોરોનાના 2 કેસ નોંધાયા છે। જે 2 કેસ નોંધાયા છે તેમાં 56 વર્ષીય ભરતભાઈ ખુશાલભાઈ લાડ ડૉક્ટર ફોક્સનીચા રાયચંદ રોડ નવસારીના રહેવાસી છે અને 20 વર્ષીય નિરાલી સોમાભાઈ હરપતિ નવાનગર ફરિયો ફળવેલ તાલુકો ચીખલીના રહેવાસી છે। આમ 2 કેસ સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1469 થઈ છે। તો જિલ્લામાં આજે કોરોનાની સારવાર લેતા 10 દર્દીઓને રજા આપવામાં આવી છે। જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં 40 વર્ષીય હિનાબેન રમિતેશભાઈ પટેલ રૂમલા ચીરપાડા ચીખલી, 48 વર્ષીય સરલાબેન સંજયભાઈ પટેલ, 38 વર્ષીય છે તેઓ, 22 ફરિયું બામણવેલ ચીખલી, 45 વર્ષીય રશીદ ભીખુભાઈ પટેલ માનેકપોર ગામતર તાલુકો ચીખલી, 45 વર્ષીય તારાબેન પ્રકાશભાઈ પટેલ કોડીવાર તાકલ ચીખલી, 45 વર્ષીય રેખાબેન કિરીટભાઈ પટેલ હવેલી ફળિયા ચિતાલી તાલુકો ચીખલી, રમેશભાઈ નગીનભાઈ પટેલ કે જેઓ 52 વર્ષીય છે દેસાઈ ફળિયું ભીનાર તાલુકો વાંસદા, 58 વર્ષીય દિનેશભાઈ નંદલાલ રાવલ વચલા ફળિયું લીમજર વાંસદા, 43 વર્ષીય ગિરીશભાઈ છોટુભાઈ પટેલ મોવડી ફળિયું રૂપવેલ વાંસદા, 32 વર્ષીય હિતેશભાઈ રમણભાઈ પટેલ ગાયત્રી મંદિર ગેટકી તાલુકો ચીખલી અને 24 વર્ષીય રિંકેશભાઈ સુરેશભાઈ ટંડેલ જાગૃતિ ફળિયા ભાટ ગણદેવી। આમ આજે 10 દર્દીઓને રજા આપતા અત્યાર સુધી કુલ 335 દર્દીઓ સાજા થયા છે। જિલ્લામાં હાલ 33 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર હેઠળ છે। જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં સિવિલ હોસ્પિટલ નવસારીમાં 5, સીસીસી યુનિવર્સિટી એરુ ખાતે 2, હોમ આઇસોલેશન અંતર્ગત નવસારી તાલુકામાં 3, ગણદેવી તાલુકામાં 2, ચીખલી તાલુકામાં 17, વાંસદા તાલુકામાં 2, જલાલપોર તાલુકામાં 2 છે, જ્યારે ખેરગામ તાલુકો હાલ કોરોનાથી મુક્ત તાલુકો જાહેર કરી શકાય તેમ છે। કારણ કે હાલ ખેરગામમાં નવો કોરોનાનો એક કેસ પણ નોંધાયો નથી અને હાલ ખેરગામ તાલુકામાં કોઈ દર્દી સારવાર હેઠળ પણ નથી। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન
34.2 અંશ સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 12.4 અંશ સેલ્સિયસ નોંધાયું છે. સવારના સમયે ભેજનું પ્રમાણ 85% રેવા પામ્યું છે, જ્યારે સાંજના સમયે 60% ભેજનું પ્રમાણ રહેવા પામ્યું છે. હવાની ઝડપની વાત કરવામાં આવે તો 3.3 કિલોમીટર પ્રતિ કલાકની હવાની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેવા પામી છે. અમે જેમ નીચે તમને બતાવીએ છીએ એ રીતે આપ જે આ બટન દબાવે છે ત્યાં દબાવશો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો. બાજુમાં આ બેલ આઇકોનનું બટન દબાવશો એટલે તમે એમાં નોટિફિકેશન ઓન થઈ જશે અને આવી રીતે લાઇક કરી શકશો. તો તમે અમારી વિનંતી છે કે તમે દરેક મિત્રો જેમ અમે વિડીયોમાં તમને બતાવીએ છીએ તે રીતે આ ચેનલને આવી રીતે સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવશો અને ત્યારબાદ આ વિડીયોનું જે લાઇક બટન છે ત્યાં લાઇક દબાવશો. પણ સબસ્ક્રાઇબ કર્યા પછી એકવાર સબસ્ક્રાઇબ કર્યા પછી અને બેલનું બંધ દબાવ્યા પછી તમારે ફરીવાર દબાવવાની જરૂર નથી. તમે એકવાર સબસ્ક્રાઇબ થઈ ગયા પછી તમે કાયમી સબસ્ક્રાઇબ થશો. ઘણા મિત્રો એવી ભૂલ કરે છે કે દરેક વખતે જેટલી વાર વિડીયો જોવે એટલી વાર સબસ્ક્રાઇબનું બટન દબાવે છે, બાજુમાં બેલનું બટન દબાવે છે. એ તમારે કાયમ દબાવવાની જરૂર નથી. માત્ર એકવાર તમે સબસ્ક્રાઇબ અને બાજુમાં બેલનું બટન દબાવશો. પરંતુ જેટલા વિડીયો તમે જુઓ અને દરેક વિડીયો જો તમને પસંદ આવે તો જે અમે તમને ઉપર બતાવ્યું છે અંગૂઠો થમ્સઅપનું બટન તે તમે દબાવી લાઇક કરી શકશો. પરંતુ સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન તમારે એક જ વાર દબાવવાનું છે. બેલ આઇકોન તમારે એટલા માટે દબાવવાનું છે કે જેને કારણે અમે જેવું વિડીયો અપડેટ કરીએ અથવા કોઈ સમાચાર અપડેટ કરીશું તરત તમારા નોટિફિકેશનમાં આવી જશે, તમારા સ્ક્રીન પર તમને ખબર પડી જશે કે અમે કોઈ વિડીયો તમને અપડેટ કર્યો છે અને તરત તમે સમાચાર જોઈ શકશો.